નમસ્કાર દર્શક મિત્રો હું પિનલબેન પ્રવીણકુમાર જાદવ ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના હોમ સાયન્સ વિભાગમાં મદદનીશ અધ્યાપક તરીકે ફરજ બજાવું છું મિત્રો અગાઉ આપણે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના હોમ સાયન્સ વિભાગની જાણો ભાગ એક અને બેમાં હોમ સાયન્સ વિભાગ વિશે માહિતી મેળવી હતી વિભાગમાં ચાલતા અભ્યાસક્રમો તથા તે અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટેની પ્રવેશ લાયકાત વિશે પણ માહિતી મેળવી હોમ સાયન્સ વિભાગ દ્વારા થતા સંશોધનો તથા તેના વિકાસલક્ષી પરિણામો અને યુનિવર્સિટીના વિકાસમાં વિભાગનો ફાળો આ વિશે પણ આપ માહિતગાર થયા એના પછી જે પણ અભ્યાસક્રમો ચાલે છે વિભાગમાં એ અભ્યાસક્રમોના વિષયો વિશે પણ તમે વિગતવાર માહિતી મેળવી હતી હવે એના પછીનો આજનો મારો વિષય આહાર અને પોષણ ઉપરનો છે તો દર્શક મિત્રો મનુષ્યની પાયાની જરૂરિયાતમાં આહાર કપડાં અને રહેઠાણ એ મુખ્ય બાબત છે માનવ જીવનમાં આહાર અને પોષણનું અનેરું સ્થાન છે આહાર વગર મનુષ્યનું જીવન ટકી શકતું નથી શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ત્રીજા અધ્યાયમાં પણ લખ્યું છે કે અન્નાદ ભરવાંત ભૂતાની એટલે કે પ્રાણીઓ આહારથી પેદા થાય છે આપણું શરીર આપણે ખાધેલા આહારમાંથી પ્રાપ્ત થતા વિવિધ પોષક તત્વોના આધારે અસ્તિત્વ ધરાવે છે મનુષ્યના સ્વાસ્થ્યનો આધાર તેને મળતા પોષણ પર છે અને પોષણનો આધાર આહાર પર પડેલો છે સારી તંદુરસ્તીની પ્રાપ્તિ અને જાળવણી માટે આહાર એ સૌથી મહત્વનું પરિબળ ગણવામાં આવે છે આહાર એ આપણી શારીરિક અને માનસિક ક્રિયાઓનું યોગ્ય સંચાલન કરે છે એના આધારે શરીરની બધી જ ક્રિયાઓ નિયમિત થાય છે જેમ કે શરીરની દેહધાર્મિક ક્રિયાઓ પણ નિયમિત થાય છે શરીરની વૃદ્ધિ અને વિકાસ પણ સારી રીતે થાય છે આપણે આપણા રોજિંદા કામ સારી રીતે કરી શકીએ છીએ આહાર આરોગ્ય સાથે સીધો સંબંધ ધરાવે છે આપણે આહાર સારો અને યોગ્ય હશે તો જ આપણી શારીરિક અને માનસિક ક્રિયાઓ તથા આપણા જે રોજિંદા કાર્યો છે એ સારી રીતે આપણે કરી શકશું એટલે કે શરીર તંદુરસ્ત હશે તેનું મન પણ તંદુરસ્ત હશે આપણામાં એક કહેવત છે કે અન્ન સમા પ્રાણ માનવી થોડા દિવસ ભૂખે રહી શકે છે પણ છેવટે જીવનને ટકાવવા આહારની તો જરૂર પડે જ છે જેમ સ્કૂટર હોય ગાડી હોય એમને ચાલવા માટે પેટ્રોલ કે ડીઝલ જરૂરી છે તેમ આપણા શરીરને યોગ્ય રીતે ચલાવવા માટે આહાર એ ખૂબ જ જરૂરી છે મનુષ્યને જો પૂરતો આહાર ન મળી રહે તો એ ભૂખથી આકુળ વ્યાકુળ થઈ જાય છે અને તેને કોઈ કામ સૂચતું નથી આથી પૌષ્ટિક આહાર શરીરનું યોગ્ય રીતે પોષણ કરે છે વ્યક્તિએ પોતાની ઉંમર જાતિ પોતાનો ધંધો આવક અને ભૌગોલિક વાતાવરણ વગેરે ધ્યાનમાં રાખીને આહાર લેવો જોઈએ આહાર અને પોષણનું મહત્ત્વ જાણવા માટે આહારના કાર્યોનો જે એના મૂળભૂત ઘટકો છે એના કાર્યોનો અભ્યાસ કરવો ખૂબ જ જરૂરી બને છે દરેક પોષક તત્વોનું આપણા શરીરમાં શું મહત્ત્વ છે તે પણ જાણવું અત્યંત જરૂરી છે આહારમાંથી આપણને વિવિધ પોષક ઘટકો જેવા કે ચરબી કાર્બોદિત પદાર્થો વિટામિન અને ખનિજ ક્ષારો આ બધા જ મળે છે આહારના આ પોષક ઘટકો દ્વારા વિવિધ કાર્યો કરીને વ્યક્તિને તંદુરસ્ત રાખી શકાય છે દર્શક મિત્રો આજે હું તમને આહારના પોષક તત્વો તેના કાર્યો અને પ્રાપ્તિ સ્થાનોના વિષય પર વાત કરવાની છું દર્શક મિત્રો જ્યારે આપણે માનવ પોષણને સમજવું હોય ત્યારે પાયાની જરૂરિયાત તરીકે જુદા જુદા પોષક તત્વો અને તેની શરીરમાં શું ઉપયોગિતા છે એના વિશે જાણવું જરૂરી છે આ મુદ્દાને ધ્યાનમાં રાખીને આજે હું તમારી સાથે આહારના પોષક તત્વો વિશે પીપીટીના માધ્યમથી વાત કરીશ આશા રાખું કે આપ સૌ એમાં રસ દાખવશો દર્શક મિત્રો આપણો વિષય છે આહારના મૂળભૂત પોષક તત્વો તેના કાર્યો અને પ્રાપ્તિ સ્થાનો સૌ પ્રથમ આપણે એ વસ્તુને સમજતા પહેલાં આપણે આહારની વ્યાખ્યા સમજીશું કે આહાર જેને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ ફૂડ એટલે શું તો કોઈ પણ એવો પદાર્થ કે જેને ખાઈ શકાય છે અથવા પી શકાય છે જેનું શરીરમાં પાચન અને શોષણ થઈ શકે છે આહાર કોઈ પણ એવો પદાર્થ છે જેને આપણે ખાઈ પણ શકીએ છીએ અને એને પી પણ શકીએ છીએ એ ઘન સ્વરૂપમાં પણ હોય છે પ્રવાહી સ્વરૂપમાં પણ હોય છે એને આપણે શરીરમાં પાચન થાય છે શોષણ થાય છે શક્તિના સ્ત્રોત તરીકે તેનો ઉપયોગ થઈ શકે એટલે કે શરીરના જુદા જુદા કાર્યો કરવા માટે શક્તિના સ્ત્રોત તરીકે આહારનો ઉપયોગ થઈ શકે અને જેના દ્વારા શરીરના વિવિધ કાર્યો આપણા જે શરીરના રોજિંદા કાર્યો છે એ કાર્યોનું નિયમન અને અથવા સંચાલન થઈ શકે શરીરમાં નવી પેશીઓ વિકાસ વૃદ્ધિ તથા નવા કોષો નવા કોષો બનાવવામાં પણ આહાર મદદરૂપ થાય છે તેમજ શરીરનું રક્ષણ કરે છે તેવા પદાર્થને આહાર કહે છે એટલે આહારની સાદી ભાષામાં આપણે સમજીએ તો કોઈ પણ એવો પદાર્થ છે જે આપણે ખાઈ શકીએ પી શકીએ છીએ એનો આપણે શક્તિના સ્ત્રોત તરીકે ઉપયોગ કરીને આપણા રોજિંદા કાર્યો કરી શકીએ છીએ તથા નવી પેશીઓ અને નવા કોષોનું સર્જન થઈ શકે છે તથા શરીરનું રક્ષણ પણ થઈ શકે તેવા બધા જ પદાર્થોને આપણે આહાર તરીકે ઓળખીએ છીએ એના પછીની બીજી વ્યાખ્યા છે પોષણ એટલે શું ન્યુટ્રિશન તો પોષણ એટલે શરીરના વિવિધ કાર્યો તથા તેની નિયમિતતા અને તંદુરસ્તી જાળવી રાખવા માટે ખોરાકનો થતો ઉપયોગ આમાં સીધી જ વાત છે કે ખોરાક જે આપણે ખાઈએ છીએ એ ખોરાકનો શરીરના વિવિધ કાર્યો તથા તેની નિયમિતતા અને એના તંદુરસ્તી યોગ્ય રીતે વિવિધ કાર્યોનું સંચાલન કરવા માટે ખોરાકનો ઉપયોગ કરવામાં આવે છે જેને આપણે પોષણ તરીકે ઓળખીએ છીએ એના પછીની આપણી વ્યાખ્યા છે પોષણ ક્રિયા જેને આપણે અંગ્રેજીમાં કહીશું ન્યુટ્રિશન પ્રોસેસ તો પોષણ ક્રિયા એટલે શરીરમાં ચાલતી એવી પ્રક્રિયાઓ કે જેના દ્વારા શરીર આહારમાં રહેલા પોષક તત્વોને પ્રાપ્ત કરે છે તેમને પચાવે છે સરળ સ્વરૂપમાં રૂપાંતર કરી તેમનું શોષણ કરે છે શું છે કે પોષણ ક્રિયા એ શરીરમાં ચાલતી એવી પ્રક્રિયા છે કે જેના દ્વારા આપણે આહારમાં રહેલા પોષક તત્વો જુદા જુદા પોષક તત્વો વિશે આપણે આગળ વાત કરવાની છે તો એ પોષક તત્વો પ્રાપ્ત કરીને શરીર એને પચાવે છે એના જટિલ ફોર્મમાંથી સરળ સ્વરૂપમાં રૂપાંતર કરે છે આપણા શરીરમાં શોષાય એવા સ્વરૂપમાં એને ફેરવે છે અને એના દ્વારા શરીરની વિવિધ ક્રિયાઓ નિયમિતપણે થાય છે તંદુરસ્ત જીવન જીવી શકાય છે તેમજ બિનજરૂરી અને નકામા પદાર્થોનો શરીરમાંથી નિકાલ કરે છે તો આ બધી જ પ્રક્રિયાને સંયુક્ત રીતે ન્યુટ્રિશન પ્રોસેસ એટલે કે પોષણ ક્રિયા તરીકે ઓળખવામાં આવે છે એના પછીની આપણી વ્યાખ્યા છે પોષક તત્વો આજના આપણા વિષયનો આ મેઇન મુદ્દો છે પોષક તત્વો એટલે કે ન્યુટ્રિયન્ટ્સ તો પોષક તત્વો શું છે શરીરની વૃદ્ધિ વિકાસ પ્રજનન કાર્ય તથા સામાન્ય રોજિંદા જીવન માટે જરૂરી આહારમાં રહેલા જુદા જુદા ઘટકોને આપણે પોષક તત્વો કહીએ છીએ આહારમાં રહેલા જુદા જુદા એવા ઘટકો કે જેના દ્વારા શરીરની વૃદ્ધિ વિકાસ પ્રજનન કાર્ય અને સામાન્ય સ્વસ્થ જીવન જીવી શકીએ એવા ઘટકોને આપણે પોષક તત્વો એટલે કે ન્યૂટ્રિયન્ટ્સ અથવા પોષક ઘટકો તરીકે ઓળખીએ છીએ આપણે રોજિંદા આહારમાં વિવિધ ખાદ્ય પદાર્થોનો ઉપયોગ કરીએ છીએ આ ખાદ્ય પદાર્થોમાંથી શરીર માટે આવશ્યક એવા આહારના મૂળભૂત ઘટકો મળી રહે છે એટલે કે આપણે રોજિંદો જે ખોરાક લઈએ છીએ જે ખાદ્ય પદાર્થો ખાઈએ છીએ એ ખાદ્ય પદાર્થોમાંથી જ આપણને આહારના બધા જ મૂળભૂત ઘટકો મળી રહે છે એ ઘટકો છે કાર્બોહાઈડ્રેટ્સ એટલે કે કાર્બોદિત પદાર્થો પ્રોટીન છે ચરબી છે શક્તિ વિટામિનો ખનિજ ક્ષારો પાણી આ બધા જ એ આહારના મૂળભૂત પોષક તત્વો છે પોષક ઘટકો છે જે આપણને રોજિંદા આહારમાંથી મળે છે આહારના મૂળભૂત ઘટકોને પોષક ઘટકો અથવા પોષક તત્વો કહે છે અને આ ઘટકો એ શરીરના વિવિધ કાર્યો માટે અનિવાર્ય છે હવે મેઇન પોઈન્ટ છે કે આહારના મૂળભૂત પોષક તત્વો એટલે શું તો આહારના મૂળભૂત પોષક તત્વોમાં આપણે જોઈએ તો એને ડિફરન્ટ કેટેગરીમાં ક્લાસિફાય કરે છે એમાં પહેલું છે શક્તિ આપનાર તત્વો છે તો શક્તિ આપનાર તત્વો એક છે કાર્બોદિત ચરબી અને પ્રોટીન એ આપણને મોટા ભાગે શક્તિ આપે છે આપણા શરીરને શક્તિ આપે છે એના પછીનો છે બીજો પ્રકાર છે શરીરની વૃદ્ધિ અને વિકાસ કરનાર પોષક તત્વો તો વૃદ્ધિ અને વિકાસ કરનાર પોષક તત્વોમાં પ્રોટીન ખનીજ તત્વો અથવા તો ખનિજ ક્ષારો એટલે કે એમનું મેઇન ફંક્શન મહત્વનું કાર્ય શરીરની વૃદ્ધિ અને વિકાસનું છે અને ત્રીજો પ્રકાર છે શરીરને નિરોગી રાખનાર તત્વો અથવા શરીરનું રક્ષણ કરનાર તત્વો તત્વો અથવા આપણે એવું કહી શકીએ કે આપણી ઇમ્યુનિટી બોડીની ઇમ્યુનિટી વધારનાર પોષક તત્વો તો વિટામિનો ખનીજ તત્વો અને પાણી તો આ ત્રણ કેટેગરીમાં આપણે એમને ડિવાઈડ કરે છે જેમાં હવે પોષક તત્વોના આપણે બીજા આગળ જોવા જઈએ તો બીજા બે પ્રકારમાં પણ આપણે એમને ક્લાસિફિકેશન કરી શકીએ છીએ એમાં છે એક છે મેક્રોન્યુટ્રીયન્ટ્સ એટલે કે બૃહદ પોષક તત્વો અને બીજા છે માઇક્રોન્યુટ્રીયન્ટ્સ એટલે કે સૂક્ષ્મ પોષક તત્વો મેક્રોન્યુટ્રીયન્ટ્સ એટલે કે બૃહદ પોષક તત્વોમાં આપણે જોઈએ તો એમાં કાર્બો ચરબી પ્રોટીન અને એનર્જી એટલે કે શક્તિ આ પોષક તત્વોનો સમાવેશ આપણે બૃહદ પોષક તત્વોમાં કરીશું કારણ કે આ પોષક તત્વોની જરૂરિયાત આપણા શરીરમાં વધારે હોય છે વધારે માત્રામાં આ પોષક તત્વોની જરૂરિયાત આપણા શરીરને હોય છે માટે તેમને બૃહદ પોષક તત્વો એટલે કે માઇક્રોન્યુટ્રીયન્ટ્સ કહે છે અને એમાં કાર્બોદિત ચરબી અને પ્રોટીન અને શક્તિ આવે છે જ્યારે બીજી બાજુ જોવા જઈએ તો માઇક્રોન્યુટ્રિયન્ટ્સ એટલે કે સૂક્ષ્મ પોષક તત્વો તો સૂક્ષ્મ પોષક તત્વોમાં ખનિજ તત્વો અને વિટામિન્સ આ આવશે આ પોષક તત્વોની જરૂરિયાત શરીરમાં ઓછા ઓછી માત્રામાં હોય છે પોષક તત્વોની જરૂરિયાત તો છે જ એ એના વગર શરીરનું સંચાલન નિયમિતપણે થઈ શકે તેમ નથી જરૂરિયાત તો છે પણ એની માત્રા ઓછી છે માટે એમને સૂક્ષ્મ પોષક તત્વો અથવા માઇક્રોન્યુટ્રીઅન્ટ તરીકે ઓળખવામાં આવે છે અને એમાં વિટામિનો ખનિજ તત્વો અને પાણીનો સમાવેશ થાય છે તો હવે આપણે એક એક પોષક તત્વને આપણે થોડુંક વિગતવાર સમજીશું તો પહેલું પોષક તત્વ આપણું છે કાર્બોદિતો એટલે કે કાર્બોહાઈડ્રેટ્સ જેને આપણે કાર્બોહાઇડ્રેટ્સ તરીકે ઇંગ્લિશમાં ઓળખીશું આહારમાં સૌથી વધારે આપણે કાર્બોદિત પદાર્થોનો ઉપયોગ કરીએ છીએ સૌથી વધારે આપણને આહારમાં કાર્બોહાઈડ્રેટ્સ એટલે કે કાર્બોદિત પદાર્થો મળે છે હવે એમના કાર્યો જોઈએ તો શરીરને ગરમી અને શક્તિ આપવાનું કાર્ય કાર્બોહાઈડ્રેટ્સ એટલે કે કાર્બોદિત પદાર્થો કરે છે એમાં આપણે આગળ જોઈએ તો એક ગ્રામ એક ગ્રામ કાર્બોદિત પદાર્થમાંથી આપણને ચાર કિલો કેલરી શક્તિ એટલે કે ઊર્જા મળે છે જ્યારે એક ગ્રામ કાર્બોહાઈડ્રેટ્સમાંથી ફોર કિલો કેલરી ચાર કિલો કેલરી શક્તિ મળે છે મગજ અને જ્ઞાનતંત્રને સારી રીતે કામ કરવા માટે ગ્લુકોઝની જરૂર પડે છે અને એ ગ્લુકોઝ આપણને સૌથી વધારે કાર્બોદિત પદાર્થોમાંથી મળે છે આપણું જે માનસિક વિકાસ છે આપણું જ્ઞાનતંત્ર છે એ સારી રીતે થાય એના માટે ગ્લુકોઝનું પૂરતું પ્રમાણ હોવું જરૂરી છે અને એ ગ્લુકોઝ આપણને કાર્બોહાઈડ્રેટ્સ એટલે કે કાર્બોદિત પદાર્થોમાંથી મળે છે એના પછીનું કાર્ય છે કે હૃદયનું પંપ તરીકેનું કાર્ય કરવા માટે કાર્બોદિત પદાર્થો બળતણ તરીકે વપરાય છે આપણા આપણે બધા જાણીએ છીએ કે આપણું જે હાર્ટ છે હૃદય છે એ આપણા શરીરનું એક અભિન્ન અંગ ગણાય છે એનું જે સામાન્ય ફંક્શન છે એનું કાર્ય છે એનું પમ્પિંગ કરવાનું જે કાર્ય છે એની નિયમિતતા જાળવવા માટે બળતણ તરીકે કાર્બોદિત પદાર્થોનો ઉપયોગ થાય છે એના પછીનું કાર્ય છે સ્નાયુઓના હલનચલનની ક્રિયાઓ સારી રીતે થવા માટે શક્તિની જરૂર પડે છે આપણા જે મસલ્સ છે સ્નાયુઓ છે બોડીના એમની ક્રિયા નોર્મલ થવા માટે સારી રીતે થવા માટે શક્તિની જરૂર પડે છે અને મોટા ભાગની શક્તિ એ આપણને કાર્બોદિત પદાર્થોમાંથી મળે છે એના પછી છે આંતરડામાં વિટામિન બી કોમ્પ્લેક્સ બી જૂથના વિટામિનો જે છે એમના વિશ્લેષણ કરતાં એટલે કે બી કોમ્પ્લેક્સનું ઉત્પાદન કરતા બેક્ટેરિયાની વૃદ્ધિ માટે યોગ્ય માધ્યમ પૂરું પાડે છે આપણા આંતરડામાં અમુક પ્રકારના બેક્ટેરિયા જે ઉત્પન્ન થાય છે અને એ બેક્ટેરિયા જે છે એ વિટામિન બી કોમ્પ્લેક્સનું વિશ્લેષણ કરે છે કે જે વિટામિન્સ આપણા શરીર માટે ખૂબ જ જરૂરી છે તો એ વિટામિનનું વિશ્લેષણ કરતાં જે બેક્ટેરિયા છે એ બેક્ટેરિયાને વૃદ્ધિ થવા માટે એમનો ગ્રોથ થવા માટે યોગ્ય માધ્યમ આપણને કાર્બોદિત પદાર્થો પૂરા પાડે છે બીજું છે કબજિયાત થતો અટકાવે છે બીજી વસ્તુ કે આંતરડાનું કેન્સર જેવી ગંભીર બીમારીઓ સામે પણ કાર્બોદિત પદાર્થો એટલે કે કાર્બોહાઇડ્રેટ્સ રક્ષણ આપે છે જેમાં સેલ્યુલો છે રેસાઓ છે જેને આપણે ફાઈબર તરીકે પણ ઓળખીએ છીએ તો ફાઈબર એ ઓલસો શું છે કાર્બોહાઇડ્રેટ્સ જ છે પણ એ આપણા શરીરમાં એમનું પાચન થતું નથી પરંતુ એ શું કરે છે તો આપણું જે ડાયજેસ્ટિવ ટ્રેક્ટ છે આપણું જે પાચનતંત્ર છે એને ક્લિયર રાખે છે એને સ્વચ્છ રાખે છે અને આવી કેન્સર જેવી આંતરડાની બીમારીઓ છે જઠરની બીમારીઓ છે એના સામે રક્ષણ આપે છે અને એ સેલ્યુલોઝ એ શું છે એ એક પ્રકારના કાર્બોહાઇડ્રેટ્સ એટલે કે કાર્બોદિત પદાર્થો છે હવે એના પછી આપણે જોઈશું કાર્બોદિતોના પ્રાપ્તિ સ્થાનો તો આપણને આહારમાંના કયા કયા સ્ત્રોતમાંથી આપણે કાર્બોહાઈડ્રેટ્સ કાર્બોદિત પદાર્થો મેળવી શકીશું તો અનાજ જેવા કે ઘઉં ચોખા બાજરી જુવાર સૂકા વટાણા છે બટાટા છે શક્કરિયા ફળો છે શાકભાજી ખાંડ ગોળ અને મધ આ બધા જ આહારના જે વિવિધ પ્રકારો છે એમાંથી આપણને કાર્બોદિત પદાર્થો સારા એવા પ્રમાણમાં મળી રહે છે દર્શક મિત્રો તમે ફોટોમાં પણ જોઈ શકો છો કે કાર્બોહાઈડ્રેટ્સ કાર્બોદિત પદાર્થના સોર્સીસ બતાવેલા છે તો એ એમાંથી આપણને કાર્બોહાઈડ્રેટ્સ એટલે કે કાર્બોદિત પદાર્થો સારા એવા પ્રમાણમાં મળે છે એના પછી આપણું બીજું પોષક તત્વ છે પ્રોટીન પ્રોટીન શબ્દનો અર્થ થાય છે પ્રાથમિક કે પ્રથમ સ્થાન કારણ કે તે શરીરના તમામ મહત્વના કાર્યો જેવા કે વૃદ્ધિ વિકાસ કોષોનું નવસર્જન માટે પ્રોટીન એ અનિવાર્ય છે જેમ મકાન ચણવા માટે ઈંટોની જરૂર પડે છે તેમ આપણા શરીરના ઘડતર માટે પણ પ્રોટીન જરૂરી છે એટલે કે નવી પેશીઓનું સર્જન કરવું નવા કોષોનું સર્જન કરવું આ બધું જ કામ પ્રોટીન કરે છે તો પ્રોટીનના કાર્યો જોઈએ આપણે વિગતે તો શરીરના વૃદ્ધિ અને વિકાસ માટે અનિવાર્ય છે બાળક જ્યારે જન્મે છે ત્યારથી તેના વિકાસ અને વૃદ્ધિમાં તેના શરીરમાં નવી પેશીઓ નવા કોષોના સર્જન માટે પ્રોટીન એ અતિ મહત્વનો ભાગ ભજવે છે શરીરમાં થયેલ ઈજા કે ઘસારાની પૂર્તિ કરવાનું કાર્ય પણ પ્રોટીન કરે છે કોઈપણ જગ્યાએ આપણને ઘા થયો છે આપણને વાગ્યું છે તો એ કોષો મૃત પામે છે તો એમાં નવા કોષોના સર્જનનું કામ પણ પ્રોટીન કરે છે શરીરને શક્તિ આપવાનું કામ પણ કરે છે એટલે કે એક ગ્રામ પ્રોટીનમાંથી

સંચાલન કરવામાં પણ ઉત્સેચકો અતિ મહત્ત્વના છે અને એ ઉત્સેચકોના ઉત્પાદન માટે પણ પ્રોટીન મહત્ત્વનું છે આપણી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં પણ પ્રોટીન મદદરૂપ થાય છે એટલે કે આપણી ઇમ્યુન સિસ્ટમ વધારવા માટે પણ પ્રોટીન મહત્ત્વનું છે શરીરમાં પાણીનું સંતુલન જાળવી રાખે છે આશ્રુતિ દાબ જાળવી રાખવામાં પણ પ્રોટીન અતિ મહત્ત્વનો ભાગ ભજવે છે તો પ્રોટીનના પ્રાપ્તિ સ્થાનોમાં આપણે બે બાજુ જોઈશું તો વનસ્પતિજન આપેલા છે અને પ્રાણીજન્ય પણ છે તો કઠોળ જેવા કે મગ ચણા મઠ વાલ તુવેર દાળ મગ દાળ ચણા દાળ અડદ દાળ મસૂર દાળ છે સૂકા વટાણા છે સોયાબીન છે તેલીબિયામાં જોઈએ તો તલ છે સિંગદાણા છે કોપરું છે ટોપરાની છીણ છે આ બધા જ પ્રોટીનના મહત્વના સ્ત્રોત છે સૂકા મેવામાં બદામ કાજુ અખરોટ પિસ્તા વગેરે પણ વગેરેમાંથી પણ આપણને પ્રોટીન સારા એવા પ્રમાણમાં મળી રહે છે પ્રાણીજન્ય પ્રાપ્તિ સ્થાનોની વાત કરીએ તો દૂધ અને દૂધની બનાવટો દૂધનો પાવડર છે ચીઝ છે દહીં પનીર સ્કીમ મિલ્ક એટલે કે મલાઈ વગરનું દૂધ ઈંડાનો સફેદ ભાગ આ બધા જ એ પ્રોટીનના મહત્ત્વના સ્ત્રોત છે એના પછીનો બીજો એક ફોટોગ્રાફ છે એમાં આપણા પ્રોટીનના વેજીટેરિયન સોર્સેસ બતાવેલા છે જેમાં ડ્રાય ફ્રૂટ્સ છે અલગ અલગ પ્રકારના કઠોળ છે અમુક લીલા શાકભાજી પણ છે અને એનિમલ પ્રોડક્ટ્સમાં આપણે પનીર છે ચીઝ છે એ વસ્તુ પણ એમાં ફોટોમાં તમે જોઈ શકો છો એના પછીનો ત્રીજો પોષક તત્વ છે ચરબી તો ચરબી ના કાર્યોમાં આપણે જોઈએ તો ચરબીમાંથી આપણને સૌથી વધુ ગરમી અને શક્તિ મળે છે બીજા બધા પોષક તત્વોની સરખામણીમાં ચરબી આપણા શરીરને સૌથી વધારે ગરમી અને શક્તિ આપે છે એટલે કે એક ગ્રામ ચરબીમાંથી આપણને નવ કિલો કેલરી શક્તિ એટલે કે ઉર્જા મળે છે ચરબી એ વધારાની શક્તિનું શું કરે છે શરીરમાં સ્ટોર કરે છે સંગ્રહ કરે છે અને એ જે શક્તિ છે એનું ગ્લાયકોજનના ફોર્મમાં ગ્લાયકોજનના સ્વરૂપે શરીરમાં સંગ્રહ થાય છે અને જરૂર પડે ત્યારે એ શરીરને શક્તિ આપે છે એટલે કે જે વધારાની શક્તિ છે એનો સ્ટોર થાય છે અને પછી જ્યારે શરીરને જરૂર પડે ત્યારે એના કાર્યો માટે શક્તિ પૂરી પાડે છે બીજું છે કે ચરબી એ પ્રોટીનને બચાવે છે કારણ કે ચરબીયુક્ત આહાર લેવાથી પ્રોટીનનું દહન થતું અટકે છે હવે પ્રોટીનનું મેઇન ફંક્શન છે વૃદ્ધિ અને વિકાસનું જ્યારે જ્યારે આપણા શરીરમાં ચરબીનો અભાવ હોય કે શક્તિનો અભાવ હોય ત્યારે પ્રોટીન તેનું જે મેઇન કાર્ય છે એને મૂકી અને શક્તિ આપવાનું કામ કરે છે માટે અહીંયા એવું લખ્યું છે કે જ્યારે ચરબી પૂરતા પ્રમાણમાં શરીરમાં હોય ત્યારે પ્રોટીનને ચરબીનું કામ કરવા માટે વપરાવું પડતું નથી માટે પ્રોટીનનું દહન થતું અટકે છે અને પ્રોટીનનું જે મૂળ કાર્ય છે વૃદ્ધિ અને વિકાસનું એ જ એ કરે છે માટે લખ્યું છે કે ચરબીએ પ્રોટીનને બચાવે છે કારણ કે શરીરમાં પૂરતા પ્રમાણમાં ચરબી હશે તો પ્રોટીનનું દહન થતું અટકશે એના પછી જે શરીરના નાજુક અવયવોનું રક્ષણ કરે છે શરીરના નાજુક સેન્સિટિવ ઓર્ગન્સ આપણે કહીએ તો મગજ છે હૃદય છે કિડની છે તો આવા બધા જે ઓર્ગન્સ છે એમના ફરતે ચરબીનું એક લેયર હોય હોય છે એક સ્તર હોય છે જેના કારણે એવા સેન્સિટિવ ઓર્ગન જે જે છે નાજુક અવયવ એમને બહારના આંચકાઓ કે બીજા કોઈ ફેરફારો સામે રક્ષણ મળે છે કારણ કે એમની આજુબાજુ ચરબીનું સ્તર હોય છે સરાઉન્ડિંગ એક લેયર હોય છે જેના લીધે બીજા મિકેનિકલ આંચકાઓ જે હોય છે એનાથી એમ એમનું રક્ષણ થાય છે એના પછી છે ચરબી દ્રાવ્ય વિટામિનો પૂરા પાડવાનું કાર્ય કરે છે હવે વિટામિનો આપણે આગળ જોઈશું એમાં વિટામિન એ ડી ઈ અને કે આ ચાર વિટામિનો એવા છે કે જે ચરબી દ્રાવ્ય વિટામિન છે એટલે કે ફેટ સોલ્યુબલ વિટામિન છે તો એ ફેટ સોલ્યુબલ વિટામિન ચરબીમાં જ સોલ્યુબલ થશે એટલે કે દ્રાવ્ય એ ચરબીમાં થશે જ્યારે પણ આપણે વિટામિન એ ડી કે ફેટ સોલ્યુબલ વિટામિન આહાર દ્વારા શરીરમાં લઈશું તો એ ચરબીમાં દ્રાવ્ય થઈને ઓગળીને પછી જ આપણા શરીરમાં કાર્ય કરશે માટે ચરબી દ્રાવ્ય વિટામિનોને માધ્યમ પૂરું પાડવાનું કામ પણ ચરબી કરે છે એના પછી છે ભૂખ સંતોષવાનું કાર્ય કરે છે આપણે જે ચરબી છે આપણે કોમ્પ્લેક્સ ન્યુટ્રિયન્ટ્સ કહીએ છીએ એટલે કે જટિલ પોષક તત્વ છે એને પચતા વાર લાગે છે આથી જ આપણને ચરબીયુક્ત આહાર લીધા પછી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી માટે આપણું એક કહી શકાય કે ભૂખ સંતોષવાનું કાર્ય પણ કરે છે આહારને વિવિધ પ્રકારની સુગંધ ટેક્સચર એટલે કે આકાર એનું સ્ટ્રક્ચર એનું સુગંધ ફ્લેવર આપવાનું કામ પણ ચરબી કરે છે એટલે કે ફેટ કરે છે ત્વચા નીચે ચરબીનું પડ હોય છે જે શરીરનું તાપમાન જાળવી રાખવાનું કામ પણ કરે છે તથા ત્વચાના રક્ષણ માટે પણ ઉપયોગી છે શરીરમાં કેલ્શિયમના શોષણ અને વપરાશ માટે પણ ચરબી એ મદદરૂપ થાય છે ચરબીના સ્ત્રોતો આપણે જોઈશું તો વનસ્પતિજન્ય અને પ્રાણીજન્ય તો વનસ્પતિજન્યમાં તલ મગફળી કોપરું છે રાય સરસવ કપાસિયાનું તેલ સૂર્યમુખીનું તેલ સોયાબીન સૂકા મેવા છે બદામ કાજુ પિસ્તા અખરોટ આ બધા એ વનસ્પતિજન્ય સ્ત્રોતો છે જેમાંથી આપણને ફેટ એટલે કે ચરબી સારા એવા પ્રમાણમાં મળી રહે છે બીજું પ્રાણીજન્ય સ્ત્રોતોમાં જોઈએ તો દૂધ છે આખું દૂધ છે મલાઈવાળું દૂધ દૂધની બનાવટો છે માખણ છે મલાઈ છે ઘી અને પનીર આ બધામાંથી પણ ચરબી આપણને સારા એવા પ્રમાણમાં મળી રહે છે આ ફોટોમાં આપણે જોઈ શકીએ છીએ કે ચરબીના સ્ત્રોતો છે જેમાં ઓલિવ ઓઇલ છે સૂર્યમુખીનું તેલ છે કોપરું છે ફ્લેક્સિડ છે પીનટ છે મગફળી છે આલ્મંડ છે બદામ જે મેવા જે છે એમાંથી પણ આપણને ચરબીના સ્ત્રોત સારા એવા પ્રમાણમાં મળી રહે છે ચરબીમાં આપણે જોઈએ દર્શક મિત્રો તો સંતૃપ્ત ચરબી અને અસંતૃપ્ત ચરબી તો સંતૃપ્ત ચરબી એ આપણા શરીર માટે નુકસાનકારક છે માટે આપણે હંમેશા જે ચરબી લઈએ છીએ અથવા તો ફેટ આપણા બોડીના ફંક્શન્સ માટે જરૂરી છે તો આપણે એમાં અસંતૃપ્ત એટલે કે અનસેચ્યુરેટેડ ફેટી એસિડ અસંતૃપ્ત ફેટ અથવા અસંતૃપ્ત ચરબી એ આપણા શરીર માટે નુકસાનકારક નથી અને હેલ્ધી છે માટે આપણે બને ત્યાં સુધી અસંતૃપ્ત ફેટી એસિડ એટલે કે અસંતૃપ્ત ચરબી લેવી જોઈએ એના પછી હવે આપણે આ વાત થઈ ગઈ આપણા મેઝર એટલે કે બૃહદ પોષક તત્વો મેઝર ન્યુટ્રિયન્ટ્સ કે જેની આપણા શરીરમાં સૌથી વધારે જરૂર હોય છે અને એવા છે ચરબી પ્રોટીન અને કાર્બોદિત પદાર્થો કાર્બોહાઈડ્રેટ્સ જે આપણા શરીરના યોગ્ય કાર્યનું નિયમન પણ કરે છે અને આપણને શક્તિ પણ આપે છે હવે પછી આપણે જોઈશું માઇક્રોન્યુટ્રિયન્ટ્સ એટલે કે સૂક્ષ્મ પોષક તત્વો સૂક્ષ્મ પોષક તત્વોમાં આવશે વિટામિન્સ મિનરલ્સ એટલે કે ખનિજ ક્ષારો તો સૌ પહેલા આપણે વિટામિન્સ જોઈશું તો વિટામિન બે પ્રકારના છે એક ચરબી દ્રાવ્ય વિટામિન એટલે કે ફેટ સોલ્યુબલ વિટામિન અને બીજા છે પાણી દ્રાવ્ય વિટામિન એટલે કે વોટર સોલ્યુબલ વિટામિન તો ચરબી દ્રાવ્ય વિટામિનમાં આવશે વિટામિન એ ડી ઈ અને કે જ્યારે પાણી દ્રાવ્ય વિટામિનમાં આવશે વિટામિન બી જૂથ એટલે કે બી કોમ્પ્લેક્સ અને વિટામિન સી જેને આપણે એસ્કોર્બિક એસિડ તરીકે પણ ઓળખીએ છીએ સૌ પ્રથમ આપણે પહેલું જોઈશું વિટામિન એ વિટામિન એના કાર્યો આપણે જોઈએ તો વિટામિન એ એ તંદુરસ્ત આંખ માટે જરૂરી વિટામિન છે આંખની તંદુરસ્તી તથા દ્રષ્ટિ માટે વિટામિન એ જરૂરી છે બીજું એનું ફંક્શન છે હાડકાં અને દાંતની રચના તથા તંદુરસ્તી માટે પણ મદદરૂપ થાય છે આપણા બોન્સ હાડકાં અને મસલ્સ સ્વસ્થ રહે તથા દાંત અને પેઢાની મજબૂતી માટે પણ વિટામિન એ જરૂરી છે બાળકોની વૃદ્ધિ અને વિકાસ માટે પણ વિટામિન એ જરૂરી છે એના પછી મૂત્રપિંડ અને જનન અવયવોની આંતર ત્વચા આંતરિક ત્વચાની કાર્યક્ષમતા માટે પણ વિટામિન એ જરૂરી છે રક્તકણોની રચનામાં મદદરૂપ થાય છે ઘાને રૂજવામાં કોઈ પણ ઈજા કે કોઈ પણ ઘા થયો હોય શરીરમાં તો એને ઉપર રૂજ આવવામાં પણ વિટામિન એ સહાયું બને છે અહીંયા આપણે ફોટોમાં જોઈ શકીએ છીએ વિટામિન એના પ્રાપ્તિ સ્થાનો છે એમાં દૂધ દહીં ઘી છે લીલી શાકભાજીઓ છે કોથમીર મીઠો લીમડો છે ફુદીનો અળવીના પાન લીલી મોગરી છે પીળી મકાઈ રાજગરાના પાન નારંગી કેરી પપૈયા આ બધા જ વિટામિન એના સોર્સીસ એટલે કે સ્ત્રોતો છે દર્શક મિત્રો વિટામિન એના સોર્સિસ આપણે જાણવા હોય અથવા યાદ રાખવા હોય તો આપણે એના માટે ટ્રાફિક સિગ્નલની આપણે ત્રણ જે લાઇટો હોય છે લાલ લીલી અને પીળી એ લાઇટોને પણ આપણે યાદ રાખી શકીએ તો એ લાઇટોનો કલર શું છે લાલ લીલો અને પીળો તો આપણે એવું યાદ રાખીએ કે લાલ લીલા અને પીળા કલરના જેટલા પણ શાકભાજી અનો અને ફળો છે એ વિટામિન એના સારા એવા સમૃદ્ધ સ્ત્રોતો છે એના પછી બીજું વિટામિન છે આપણું ફેટ સોલ્યુબલ વિટામિન ડી છે તો વિટામિન ડી આપણે જોઈએ તો હાડકા તેમજ દાંતના બંધારણ માટે અતિ મહત્વનું છે આવશ્યક છે તેનું મુખ્ય કાર્ય વિટામિન ડીનું મુખ્ય કાર્ય છે કેલ્શિયમ અને ફોસ્ફરસનું આંતરડામાં આંતરડામાં શોષણ કરવાનું છે એટલે કે વિટામિન ડી જે છે એ જરૂરી છે શેના માટે આપણે કેલ્શિયમ અને ફોસ્ફરસ તો લઈએ પણ એનું એબ્ઝોર્પ્શન બોડીમાં એનું શોષણ થવાનું કાર્ય વિટામિન ડીની હાજરીમાં જ થાય છે માટે કેલ્શિયમ અને ફોસ્ફરસની ઉપયોગિતા શરીરમાં સારી રીતે કરવી હોય તો વિટામિન ડી પણ એટલું જરૂરી છે વિટામિન ડીની હાજરી હોવી એટલી જરૂરી છે એના પછી છે લોહીમાં કેલ્શિયમનું પ્રમાણ જાળવવા માટે પણ વિટામિન ડી જરૂરી છે વિટામિન ડીના પ્રાપ્તિ સ્થાનો આપણે જોઈએ તો વિટામિન ડી જે છે એ મેઇન એનો સોર્સ કહીએ તો આપણને સીધું સનલાઇટ એટલે કે સૂર્યપ્રકાશમાંથી મળે છે તો વિટામિન ડી કુદરતમાંથી મુખ્યત્વે આપણને સૂર્યપ્રકાશમાંથી મળે છે હવે વિટામિન ડી જ્યારે આપણે સૂર્યપ્રકાશમાંથી લઈ લઈએ છીએ એનો કેવી રીતે શરીરમાં ઉપયોગ થાય છે તો શરીરની ચામડી નીચે ચરબીમાં રહેલ કોલેસ્ટરોલ નામનો જે પદાર્થ છે આપણા ચામડી જે આપણી શરીરની ચામડી છે એની ચરબીમાં રહેલો પદાર્થ છે કોલેસ્ટ્રોલ એના ઉપર સૂર્યનો પ્રકાશ પડે છે જેથી કરીને એ પદાર્થ વિટામિન ડીમાં ફેરવાય છે અને આપણા બોડીમાં વિટામિન ડી ઉપયોગી બને છે તો આવી રીતે આપણે સીધું સનલાઇટમાંથી ડાયરેક્ટલી વિટામિન ડી પ્રાપ્ત કરી શકીએ છીએ અને બીજા પ્રાણીજન્ય પદાર્થો પણ છે જેમાંથી વિટામિન ડી મળે છે એ આપ જોઈ શકો છો દૂધ છે માખણ છે ઈંડા છે વગેરેમાંથી પણ વિટામિન ડી આપણે સારા એવા પ્રમાણમાં પ્રાપ્ત કરી શકીએ છીએ અહીંયા ફોટોમાં પણ તમે જોઈ શકો છો નેચરલ સનલાઇટ છે ફર્ટિફાઈડ મિલ્ક છે ચીઝ છે આ બધામાંથી અમુક સિરિયલ્સ કઠોળ છે અનાજ છે એમાંથી પણ આપણે વિટામિન ડી મેળવી શકીએ છીએ એના પછી છે વિટામિન ઇ વિટામિન ઈનું કાર્ય આપણે જોઈએ તો મેઇન ફંક્શન વિટામિન ઈ જે છે એન્ટીઓક્સિડન્ટ એન્ટીઓક્સિડન્ટ એટલે કે રોગપ્રતિકારક શક્તિ વધારતા તત્વ તરીકે કાર્ય કરે છે વિટામિન ઈ એન્ટીઓક્સિડન્ટ તરીકે વર્તે છે રક્તમાં રહેલ હિમોગ્લોબિનની રચના માટે જરૂરી છે એટલે કે આપણું રુધિર જે રક્ત છે એ સ્વસ્થ રાખવા માટે એને હેલ્ધી રાખવા માટે એનામાં હિમોગ્લોબિનનું પ્રમાણ વધારે હોવું જરૂરી છે અને એ હિમોગ્લોબિન બનવા માટે પણ વિટામિન ઈ એ મદદરૂપ થાય છે બીજું છે કે લિવર પર થતી ઝેરી અસરો જે પણ ટોક્સિક અસર થાય છે આપણા લિવરને એ અસરોને દૂર કરે છે ગર્ભની યોગ્ય વૃદ્ધિ માટે પણ જરૂરી છે તો વિટામિન ઈના આ કાર્યો છે હવે એના આપણે સોર્સીસ જોઈશું તો ઘઉંના બીજાંકુળ છે જઉં છે વનસ્પતિ જ તેલ છે ધાન્યો છે કઠોળ છે ફળો શાકભાજી પ્રાણીજન્ય ખાદ્યો આ બધામાંથી પણ વિટામિન ઈ એ સારા પ્રમાણમાં મળે છે અહીંયા ફોટોમાં પણ તમે જોઈ શકો છો કીવી છે એવોકેડો છે એ બધા વિટામિન ઈના રિચ સોર્સિસ છે નટ્સ છે એટલે કે સૂકા મેવા છે તેલીબિયા છે એ બધામાં પછી ઓઇલ અમુક જે છે એનામાં પણ વિટામિન ઈ સારા પ્રમાણમાં મળે છે અને આપણું છેલ્લું છે ફેટ સોલ્યુબલ વિટામિન્સ એટલે કે ચરબી દ્રાવ્ય વિટામિન્સમાં છે વિટામિન કે જેને આપણે એન્ટી હેમરેજિક વિટામિન તરીકે પણ ઓળખીએ છીએ વિટામિન એના કાર્યોમાં જોઈએ તો વિટામિન કે એ એન્ટી હેમરેજિક વિટામિન તરીકે કાર્ય કરે છે રુધિરને જામવામાં મદદ કરે છે એટલે કે શરીરમાં કોઈ પણ જગ્યાએ ઘા થયો હોય અથવા તમને ઈજા થઈ હોય તો શરીરમાંથી લોહી જે વહી જાય છે એ લોહીને વહી જતું અટકાવવાનું કાર્ય વિટામિન કે કરે છે એટલે કે લોહીને જામ જમા જામવાનું દેટ મીન્સ કે કંઈ પણ જગ્યાએ તમને વાગ્યું છે તો તમે જોજો કે એમાંથી તમને ઘા ઉપરથી લોહી વહતું હોય છે તો એ લોહીને વહેતું ઓછું કરવા અથવા તો એને રોકવા માટે વિટામિન કે કે એ મહત્વનો ભાગ ભજવે છે માટે વિટામિન તરીકે પણ ઓળખાય છે એ એનું મેઇન ફંક્શન છે હવે એના પ્રાપ્તિ સ્થાનો જોઈશું તો લીલા પાંદડાવાળા શાકભાજી જેવા કે પાલક છે કોબીજ મેથીની ભાજી છે મૂળાના પાન ફ્લાવર્સ ઘઉંનું થૂલું છે ગાજર બટેટા પ્રાણીજન્ય ખાદ્ય જેવા કે દૂધ માંસ વગેરેમાંથી પણ આપણને વિટામિન કે સારા એવા પ્રમાણમાં મળે છે અહીંયા ફોટોમાં તમે જોઈ શકો છો કે વિટામિન કેના રિસોર્સિસ આપેલા છે ગ્રીન લીફી વેજીટેબલ્સ છે પોટેટો છે ગાજર છે અનાજ છે અમુક કઠોળ છે ધાન્યો છે એમાંથી પણ આપણને વિટામિન કે સારા એવા પ્રમાણમાં મળે છે તો અત્યાર સુધીને આપણે વાત કરીએ એ ફેટ સોલ્યુબલ એટલે કે ચરબી દ્રાવ્ય વિટામિન એ ડી ઈ કે હતા હવે આપણે જોઈશું વોટર સોલ્યુબલ એટલે કે પાણીમાં દ્રાવ્ય વિટામિનો તો વોટર સોલ્યુબલમાં મુખ્યત્વે બે વિટામિન્સો આવે છે એક છે વિટામિન બી કોમ્પ્લેક્ષ એટલે કે બી જૂથના વિટામિન અને બીજું છે વિટામિન સી આ બે એવા છે જે વોટર સોલ્યુબલ એટલે કે પાણી દ્રાવ્ય વિટામિન છે પહેલું આપણે જોઈશું વિટામિન બી કોમ્પ્લેક્ષ તો વિટામિન બી કોમ્પ્લેક્ષના કાર્યો જે છે તો પોષક તત્વોને પાચન કરવાની પ્રક્રિયામાં બીજા પોષક તત્વોની સાથે શોષણ વધારવા માટે વિટામિન્સ બી જૂથ જે છે એ ક્રિયા પ્રતિક્રિયા કરે છે એટલે કે બી કોમ્પ્લેક્સ વિટામિનો એ જે આપણે આગળ જોયા એ પ્રમાણે બૃહદ પોષક તત્વો છે જે આપણા માઇક્રોન્યુટ્રિયન્ટ્સ પ્રોટીન છે ચરબી છે શક્તિ છે તો એમની પાચન ક્રિયા કરવા માટે પણ આ વિટામિન્સ જરૂરી છે શરીરની રાસાયણિક પ્રતિક્રિયાઓ વધારવા માટે પણ સહુત્સેક તરીકે કાર્ય કરે છે જ્ઞાનતંતુઓ માંસપેશીઓ ચામડી અને હૃદયના સ્વાસ્થ્ય કાર્ય માટે પણ જરૂરી છે ચેતાતંત્ર અને રોગ પ્રતિકારક તંત્રના કાર્ય માટે પણ વિટામિન બીજું જરૂરી છે જાતીય અંતસ્ત્રાવો અને હિમોગ્લોબિનની રચના માટે પણ અનિવાર્ય છે હવે એના પ્રાપ્તિ સ્થાનો એકવાર જોઈ લઈએ તો આખું અનાજ છે કઠોળ છે તેલીબિયા ઘઉંના અંકુર છે થૂલું છે મગ તુવેરની દાળ ફણગાવેલા કઠોળ મગફળી સોયાબીન ફળો શાકભાજી આ બધામાંથી વિટામિન બી કોમ્પ્લેક્સ આપણને સારા એવા પ્રમાણમાં મળી રહે છે બીજો એક ફોટો જે છે એમાં બી કોમ્પ્લેક્સમાં કયા કયા વિટામિનો આવે છે તો બી વન છે થાયામિન તરીકે ઓળખીએ બી ટુ રેબોફ્લેવિન બી થ્રી નાયસિન બી ફાઇવ જે છે એ પેન્ટોથેનિક એસિડ છે બી સિક્સ પાઇરોડોક્સિન બી સેવન બાયોટીન B9 followed B12. સાયનોકોબાલેમાઇન અને વિટામિન સી આપણે એસ્કોર્બિક એસિડ તરીકે ઓળખીએ છીએ તો આ બધા જ બી જૂથના વિટામિન જે છે એ આપણા શરીરને નિયમિત કાર્યો અને સંચાલન માટે ખૂબ જ જરૂરી છે એના પછી છે વિટામિન સી જે તમે બધા જાણો છો એસ્કોર્બિક એસિડ જે આપણી ઇમ્યુનિટી રોગપ્રતિકારક શક્તિ વધારવા જરૂરી છે સ્વસ્થ પેઢા મજબૂત દાંત અને હાડકાં માટે પણ મહત્ત્વનો ભાગ ભજવે છે ગાર ઉજવવામાં મદદ કરે છે લોહ તત્વના શોષણ માટે વિટામિન સી જરૂરી છે દર્શક મિત્રો આપણે જાણ તમે જાણતા હશો કે હિમોગ્લોબિન્સ સારું એવું બનાવવા માટે લોહ લોહતત્વ જરૂરી છે આયન જેને આપણે કહીએ છીએ જરૂરી છે તો આયનના શોષણ માટે વિટામિન સી જરૂરી છે તમે ગમે તેટલું આયન આહાર દ્વારા લેશો પણ જો તમારા શરીરમાં વિટામિન સી નહીં હોય તો આયનનું અવશોષણ થશે નહીં શરીરમાં આયનનો ઉપયોગ થશે નહીં માટે આયનના અવશોષણ માટે પણ વિટામિન સી જરૂરી છે શક્તિના ચયાપચય માટે જરૂરી છે એના પ્રાપ્તિ સ્થાનો ઝડપથી જોઈ લઈએ ખાસ કરીને ખાટા અને ખટમધુરા ફળો લીંબુ સંતરા મોસંબી આમળા છે શાકભાજી કંદમૂળમાં જોઈએ તો બટેટા ટમેટા શક્કરિયા છે લીલા શાકભાજી ફ્લાવર કોબીજ કંકોડા કારેલા સરગવો છે લીલી ભાજીઓ અને આમળો આમળા જે છે એ વિટામિન સી પુષ્કળ પ્રમાણમાં મળે છે સો ગ્રામ આમળામાંથી આપણને છસો મિલીગ્રામ વિટામિન સી મળે છે તો આના સોર્સિસ હતા હવે છેલ્લું એક પોષક તત્વ છે લોહ તત્વ એને આપણે આયન તરીકે ઓળખીએ છીએ તો લોહ તત્વ આયનનું મેઇન મુખ્ય કાર્ય સ્વસ્થ રુધિર માટે છે એટલે કે હિમોગ્લોબિનની રચના હિમોગ્લોબિન સારું બનાવવા માટે લોહતત્વ એ ખૂબ જ જરૂરી છે અસ્થિમજ્જામાં જે રક્તકણો ઉત્પન્ન થાય છે એ રક્તકણોના ઉત્પાદનમાં પણ લોહતત્વ મહત્વનો ભાગ ભજવે છે સ્નાયુઓના હલનચલન માટે પણ એ મહત્વનું છે માનસિક વિકાસ આપણો જે મેન્ટલ ડેવલપમેન્ટ છે એના માટે પણ જરૂરી છે આપણા જે ડીએનએ અને આર જે છે બોડીના એ ડીએનએ અને આર એનએના સંશ્લેષણમાં પણ લોહતત્વ ખૂબ જ જરૂરી છે તેમજ સ્વસ્થ પેઢા દાંત અને હાડકાં માટે પણ જરૂરી એવું પ્રોટીન જે છે જેને આપણે કોલાજન તરીકે ઓળખીએ છીએ અને એ પ્રોટીનના સંશ્લેષણમાં પણ વિટ વિટ લોહતત્વ એ જરૂરી છે એના પ્રાપ્તિ સ્થાનો જોઈ લઈએ તો આયનના સોર્સિસમાં જોઈએ તો કઠોળમાં સારા પ્રમાણમાં હોય છે અનાજનું ઉપલું પડ જે છે એમાં પણ સારા એવા પ્રમાણમાં લોહતત્ત્વ હોય છે મગફળી બદામ પિસ્તા છે ખજૂર છે ગોળ તલ અને મસાલામાં પણ સારા પ્રમાણમાં હોય છે અને લીલા પાંદડાવાળા શાકભાજી મેથીની ભાજી પાલકની ભાજી તાંદળજા આ વગેરે આયનના સારા એવા સોર્સ છે દર્શક મિત્રો મને આશા છે કે આજના મારા વ્યાખ્યાન થકી તમને સ્વસ્થ જીવન માટે આહારનું મહત્ત્વ તથા આહારમાં રહેલા પોષક ઘટકો કે જે સ્વસ્થ મનુષ્ય જીવન માટે મહત્વના છે તેના વિશે તમે માહિતી મેળવી હશે અને આ વ્યાખ્યાન આપના વ્યવહારુ જીવનમાં પણ ઉપયોગી થઈ શકે અને તમારા પરિવારજનોને પણ આ વ્યાખ્યાન થકી તમે આહાર અંગેનું ભાથું આપી શકો તેવી હું અપેક્ષા સાથે મારી વાણીને વિરામ આપું છું અસ્તુ વંદે માતરમ જય ભારત